તો છેલ્લે આપણે બિંદુવત વિજભારના વિદ્યુત ક્ષેત્રની આપણે ચર્ચા કરી હતી તો જેમાં બિંદુવત વીજભારથી માની લ્યો કે કોઈ આર સ્થાન સદેશ ધરાવતું કોઈ બિંદુ છે અને આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું હોય તો કેવી રીતે આપણે વિચાર કર્યો હતો કે ભાઈ ધારો કે ત્યાં આપણે એક પરીક્ષણ વિજભાર ક્યુ ઝીરો વિચારી અને કેપિટલ ક્યુ વડે ક્યુ ઝીરો વિજભાર પર લાગતું વિદ્યુત બળ એફ ઇઝ ઇક્વલ ટુ વન અપોન ફોર પા એફસાઇલો ઝીરો કેપિટલ ક્યુ ક્યુ ઝીરોના છેદમાં આર સ્ક્વેર આર એટલે બે વિજભાર વચ્ચેનું અંતર ઇન ટુ આર તો કેપિટલ ક્યુ વીજભાર વડે માની લ્યો કે ક્યુ ઝીરો વીજભાર છે જે માની લ્યો કે બે કુલમ છે ઉદાહરણ આપણે આપેલું હતું અને તેના ઉપર માની લો કે દસ ન્યૂટન બળ લાગે છે તો વાત એવી હતી કે ક્યુ ઝીરો વીજભાર પર એફ બળ લાગે છે જે આપણે વેક્ટર વડે દર્શાવ્યું કે એફ વેક્ટર જેટલું બળ લાગે છે તો એક કુલમ બીજવાર ઉપર કેટલું બળ લાગે તો એક કુલમ બીજવાર ઉપર લાગતું બળ એટલે કે વિદ્યુત ક્ષેત્ર તો f અપોન ક્યુ ઝીરો તો અહીંયા છે સમીકરણ શું આવશે વન અપોન ફોર પા એફસાઇલો ઝીરો જેની જગ્યાએ ક્યુ ઝીરો પણ લખી શકાય ક્યુના છેદમાં આર સ્ક્વેર તો આ બિંદુવત વીજવારના વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ છે હવે માની લ્યો કે બિંદુવત વિજવાર કેપિટલ ક્યુની જગ્યાએ માની લ્યો કે આપણે ક્યુ વન વિચાર કરીએ અને ત્યાંથી આપણે છે આર વન પી વેક્ટર જેટલા સ્થાન સદિશ ધરાવતા કોઈ પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આપણે માની મેળવ્યું છે તો સમીકરણ જે હમણાં આપણે જોયું તે મુજબ શું થશે વન ઓપોન ફોર ફાઈવ સેવન ઝીરો ક્યુ વન એટલે આ બિંદુવત વીજભાર કે જેનું વિદ્યુત ક્ષેત્ર આર વન પી એટલે આર વન પી એટલે કે ક્યુ વન અને પી વચ્ચેનું અંતર આર વન પી સ્ક્વેર આર કેરેટ આર કેરેટ એટલે કે એક ઓન સદીશ એવી જ રીતે માની લો કે અહીંયા છે એક બીજો વીજભાર ક્યુટુ પણ છે આ ક્યુ ટુ વીજભાર છે એ આ પી જેટલા પીથી એનો સ્થાન સદીશ લ્યો કે આર ટુ પી વેક્ટર છે અને અહીંથી ધારો કે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર એટલે કે એકમ ધન ધનવિજભાર પર લાગતું વિદ્યુત બળ તો અહીંયા ક્યુવન વીજભાર છે અહીંયા મૂકેલા એક કુલમ ધન વીજભાર ને આ ધન જ છે તો એને શું કરે અપા કરશે એટલે કે આનું વિદ્યુત ક્ષેત્ર આપણે આવી રીતે ઈ વન વેક્ટર વડે દર્શાવી દઈએ આ પણ આવી જ રીતે શું કરશે અહીંયા મૂકેલ એક કુલમ ધન વીજભારને અપા કરશે એટલે એને આપણે દર્શાવી દઈએ ઈ ટુ વેક્ટર વડે દર્શાવી દઈએ તો એવી જ રીતે અહીંયા પણ આ જે સમીકરણ છે એના જેવું જ સમીકરણ ઇ ટુ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ વન અપોન ફોર પાય એફસાઇલો ઝીરો પછી અહીંયા આવશે આપણા માટે આ ક્યુ ટુ વીજભાર ક્યુ ટુના છેદમાં અહીંથી અંતર શું આવશે આર ટુ પી એટલે કે પી અને ટુ વચ્ચેનું અંતર એનો વર્ગ અને આર ટુ પી એકમ સદિશ એટલે થઈ જાય સદિશ તો અત્યારે બે જણાને કારણે પરિણામ વિદ્યુત ક્ષેત્ર જો મેળવવું હોય તો અહીંયા છે પરિણામ વિદ્યુત ક્ષેત્ર તો હવે બે બિંદુઓ જ વીજભાતને કારણે વિદ્યુત ક્ષેત્ર એટલે આ તંત્રને કારણે આ એક તંત્ર બની ગયું આ તંત્રને કારણે આપણા માટે શું બેનું અત્યારે આ પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો પરિણામે વિદ્યુત ક્ષેત્ર શું આવશે અહીંયા બેયનો આપણે શું કરવો પડે સદી સરવાળો કરવો પડે તો આ આ આપણા માટે પ્રશ્ન શું બનશે હવે પ્રશ્ન નંબર જે આપણે પહોંચેલા છીએ પ્રશ્ન નંબર બાર અને જે પ્રશ્ન નંબર બાર થશે વિદ્યુતભારીત તંત્ર વડે કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર તો એ પ્રશ્ન નંબર બાર જો આપણે અહીંયા જોઈએ તો અહીંયા જો પહેલેથી જોતા જઈએ તો વિદ્યુતભારીત અ વિદ્યુતભારના તંત્ર વડે તંત્ર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તો અહીંયા છે ભાઈ ક્યુ વન વીજભારને કારણે પી બિંદુ પાસે વિદ્યુત છત્ર ઈ વન અને ક્યુ ટુ વીજભારને કારણે વિદ્યુત ક્ષેત્ર ઈ ટુ એવી રીતે અહીંયા ત્રણ વીજભાર આપણે દર્શાવ્યા ક્યુ થ્રી વીજભારને કારણે પી બિંદુ પાસે વિદ્યુત છત્ર ઈ થ્રી તો અહીંયા છે જો q1 વિજભારને વીજભારને કારણે વિદ્યુત ક્ષેત્ર હમણાં જ જે સમીકરણ જોયું તો e1 વેક્ટર ઇઝ ઇક્વલ ટુ વન પોઈન્ટ ફોર ફાઈવ સાયલો ઝીરો ક્યુ વન ના છેદમાં આર વન પી નો સ્કવેર ઇન ટુ આર વન પી કેરેટ એવી રીતે ક્યુ ટુ વીજભારને કારણે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ક્યુ થ્રી એનું વિદ્યુત ક્ષેત્ર જો અહીંયા દર્શાવીએ તો ઇ થ્રી વેક્ટર આપને આ દિશામાં જોવા મળે તો પી બિંદુ પાસે સમગ્ર આજે ત્રણ વીજભારનું તંત્ર થયું એ ત્રણ તંત્ર તંત્રને કારણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર સંપાદપણાના સિદ્ધાંત અનુસાર જે આપણે આની પહેલાં પણ જોયેલો છે સંપાદપણા સિદ્ધાંત તો પી પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ ત્રણેય જેટલા હોય એટલા ડોટ ડોટ એટલે જેટલા હોય એટલા આ બધા વિદ્યુતભારી તંત્રને કારણે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આપણે વિચાર કરી શકાય બધાયનો સદિશ સરવાળો તો આ આપણે આ જો સદી સરવાળો જો સિગ્મા સ્વરૂપે જો આપણે દર્શાવીએ તો આપણે જો શું મળશે અહીંયા બધી જગ્યાએ વન આવે છે બધી જગ્યાએ ટુ આવે છે તો એની જગ્યાએ આપણે અહીંયા શું લખી નાખવાનું હોય આઈ કેરેટ લખી નાખવાનું હોય અહીંયા છે વન છે ટુ છે એની જગ્યાએ બધી જગ્યાએ આઈ કેરેટ આવશે સમસન આઈ ઇઝ વન ટુ એન ક્યુઆઈના છેદમાં આરઆઈપીનો સ્કવેર નો વર્ગ અને આર કેરેટ આવી રીતે આ થઈ ગયું પરિણામી વિદ્યુત છત્ર તો આ આપણા માટે શું થયું જોઈએ તો વિદ્યુત ભારિત તંત્ર વિદ્યુત ભારના તંત્ર વડે ઉદભવતું વિદ્યુત ક્ષેત્ર છે વિદ્યુતભારના તંત્ર વડે ઉદભવતું વિદ્યુત ક્ષેત્ર છે તો ત્યાર પછી આપણે છે એક એક્ઝામ્પલ આપણે જે વિચાર કરવાના છીએ તો એક્ઝામ્પલમાં આપણે પાસે છે ભાઈ ઉદાહરણ નંબર છ છે ઉદાહરણ નંબર છમાં માં એક સમ બાજુ ત્રિકોણ છે આપણી પાસે અને એ સમબાજુ ત્રિકોણ માની લ્યો કે આપણે છે જો ધારો કે અત્યારે અહીંયા આપણે રફ ડ્રો કરીએ તો એક બે એક આપણી પાસે એક સમજુ એટલે કે જેની દરેક બાજુ કેવી છે સમાન છે એવો એક આપણે સમ બાજુ ત્રિકોણ આપણે વિચાર કર્યો અને તેના દરેક શિરોબિંદુ ઉપર સમાન મૂલ્યના વીજભાર આપણે ગોઠવવાના છે અને એના મધ્ય કેન્દ્ર ક્યુ પર એ ક્યુ વીજભાર મૂકવાનો છે અને તેના ઉપર લાગતું પરિણામી બળ આપણે શોધવાનો છે તો ફાઇનલી જો રફ આપણે વિચાર કરીએ ને ઉદાહરણ નંબર છ માટે તો જો આ ક્યુ છે એ આપણા કેપિટલ ને શું કરશે ધન વીજભારો છે લપા કરશે આ બળને આપણે એ ફોન વડે આપણે દર્શાવી દઈએ પછી આ છે એ આ બી વીજભાર છે સોરી અહીંયા બી ઉપર મૂકેલો ક્યુ વીજભાર છે એ આને અપા કરશે અને આપણે માનલું એફ ટુ વડે દર્શાવી દઈએ અહીંથી આ છે આ થઈ ગયું આપણા માટે ભાઈ એફ થ્રી બરાબર તો હવે જો જ્યાં મધ્ય કેન્દ્ર છે ને એટલે માનલું કે મધ્ય કેન્દ્ર આ ઓ બિંદુ છે ચાલો આ થઈ ગયું આપણા માટે માની લઉં એ બિંદુ આ થઈ ગયું આપણા માટે બી બિંદુ આ થઈ ગયું આપણા માટે માન લ્યો સે બિંદુ તો એ થી ઓ બી થી ઓ અને સી થી ઓ આ બધે અંતર છે મધ્ય કેન્દ્રોથી સમાન જ થાય અને બીજું આ બધા વીજભારો તો સમાન જ છે તો આ એફ વન એફ ટુ એફ થ્રી આ ત્રણેય વીજભારના મૂલ્ય એફ વન એફ ટુ અને એફ થ્રી આ ત્રણેય જે બળો છે એ બળોના મૂલ્ય કેવા થાય સમાન બીજું આમ જો તો આ બધા બળો વચ્ચે એક એકસો વીસનો ખૂણો થાય એટલે પરિણામ છે આપણે ત્રિકોણના નિયમ પ્રમાણે ઝીરો થઈ જશે પણ અહીંયા છે આપણે ટેક્સ્ટબુક મુજબ જો વિચાર કરીએ તો ટેક્સ્ટબુક મુજબ આપણે શું કરવાનું થશે કે ભાઈ અહીંયા છે ટેક્સ્ટબુકમાં અહીંથી આ બીથી ઓ એટલે કે આ થી ઓ અને આ સીથી ઓનું અંતર આપણે શોધેલું છે અહીંયા સમબાજુ ત્રિકોણની લંબાઈ કેટલી આપેલી છે એલ જેટલી આપેલી છે જો આપણે અહીંયા જે જોઈએ એ જ વસ્તુ છે એ જ ફિગર છે તો આ એ બી સી સંબાજુ ત્રિકોણ બાજુની લંબાઈ એલ છે એટલે તમે જોઈ શકો આ બી થી ઓ વચ્ચેનું અંતર કેટલું થાય એલ બાય ટુ જેટલું થાય પછી અહીંયા છે આ સમબાજુ ત્રિકોણ છે એટલે આ નો ખૂણો થાય એટલે અડધો થાય ત્રીસનો આ જે કાટકોણ ત્રિકોણ છે એમાં આપણે કોષ ત્રીસ લઈ લઈ ધારો કે તો પાસેની બાજુ શું થાય બી ડી જો આ બી ડી અને કર્ણ એટલે શું થશે ઓ બી એટલે આ ઓ બી જે આપણે શોધવું છે બરાબર જે આ બે વીજભાર વચ્ચેનું અંતર છે જે કોલમના નિયમમાં મૂકવાનું થાય છે તો કોષ થઈ છે એટલે રૂટ થ્રી બાય ટુ અહીંયા બીડી એલ એલ બાય ટુ જે હમણાં આપણે જોયું અને ઓ બી શોધવું છે એટલે ઓ બીની લંબાઈ આપણી એલ બાય રૂટ થ્રી આવશે એટલે આ અંતર એલ બાય રૂટ થ્રી થાય જો આ સમજુ ત્રિકોણ એલ લંબાઈનો હોય તો અહીં એફ વન બરાબર એફ ટુ બરાબર એફ થ્રી છે તો અહીંયા જો ટેક્સ્ટબુક મુજબ આપણે વિચાર કરીએ છીએ તો તમે જુઓ જોઈએ એ વડે ક્યુ પર લાગતું બળ એટલે કે એ આ છે એ વડે ક્યુ પર લાગતું બળ તો એફ વન ઇઝ ઇક્વલ ટુ શું આવશે વન અપોન ફોર પાફસા એલ ઝીરો કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ એટલે આનો વિજભાર કેપિટલ ક્યુ આનો વિજભાર સ્મોલ ક્યુ બરાબર અને અંતર શું આવશે અહીંથી જો આ વિચાર કરો અહીંથી આ બે વચ્ચેનો અંતર કેટલું હમણાં આપણે શોઈશું એલ બાય રૂટ થ્રી એનો રૂટ થ્રીનો સ્કવે વર્ગ થાય એટલે થ્રી એટલે થ્રી ઉપર આવી જશે જો થ્રી વન અપોન થ્રી અપોન ફોર પાય એફસાયલો ઝીરો કેપિટલ ક્યુ સ્મોલ ક્યુના છેદમાં એલ સ્ક્વેર આ દિશા કઈ બાજુ થાય નીચે તરફ નીચે તરફ એટલે કે એ થી ઓ દિશામાં આવું બિંદુ છે બરાબર તો એ થી ઓની દિશામાં એટલે કે નીચે તરફ એ ઓ દિશામાં એવી જ રીતે બી વડે ક્યુ પર લાગતું બળ તો આ બી વડે ક્યુ પર લાગતું બળ જે એફ ટુ ઇઝ ઇક્વલ ટુ આવી જ રીતે મૂલ્યો એવી જ રીતે એફ થ્રી બરાબર બધાના મૂલ્યો સમાન જ આવશે પણ દિશા અલગ અલગ છે બધાયને જોવો જોઈએ એફ ટુની દિશા કઈ બાજુ થાય બીથી ઓ બાજુ એટલે કે આ બાજુ બરાબર જેમાં આપણે જોઈતી એવી જ રીતે સી વડે ક્યુ પર લાગતું બળ એફ થ્રી ઇઝ ઇક્વલ ટુ સીથી ઓ બાજુ સીથી ઓ બાજુ એટલે કે આ બાજુ રેડી હવે એફ અને એફ થ્રીનું પરિણામી બળ છે એફ ટુ અને એફ થ્રી એટલે કે ભાઈ જે આ બંને બળો છે જે આપણે દર્શાવ્યા આ બે એફ અને આ એફ થ્રી આ બેનું પરિણામી બળ છે એ એફ વનની દિશામાં એટલે કે આ બાજુ જ આપને પ્રાપ્ત થશે જુઓ આ બાજુ જ આપને પ્રાપ્ત થાય આ બેનું પરિણામ અને એ કેટલું થાય પાછું એ એફ જેટલું જ થાય એફ જેટલું એટલે કે બરાબર તો આનું મૂલ્ય એફ જ છે તો આ બેનું પરિણામ પાછું શું થઈ જાય ઝીરો થઈ ગયેલી છેલ્લે જો કન્ક્લુઝનમાં શું લખ્યું છે કે એફ ટુ અને એફ થ્રીનું પરિણામી બળ એ થ્રી એફ વન ફોર ફાયન ઝીરો કે ક્યુના છેદ મેલ સ્ક્વેર એટલે કે આના જેટલું જ એટલે આ એફ જેટલું જ એમ અને ઓ એ દિશામાં ઓ એ દિશામાં એટલે કે ઓથી એ તરફ ઓ એ દિશામાં જે એફ વનને સમતોલે લે એફ વનને એટલે કે આને શું કરી નાખે સમતોલે લે જેથી ક્યુ પરિણામી બળ આપણને શૂન્ય પ્રાપ્ત થાય ફાઇનલી આમ તો શોર્ટકટમાં યાદ રાખવું હોય તો એક બીજી રીતે છે આમાં આપણે છું આમ શોર્ટકટમાં જે આપણે અહીંયા જોયું કે ભાઈ આ ત્રણેય બળો છે સમાન મૂલ્યના છે અને બધા વચ્ચે એકસો એકસો વીસ નો ખૂણો થાય એટલે ત્રિકોણના નિયમ પરિણામ ઝીરો થાય પણ આપણે આ જે જોયું તે ટેક્સ મુજબ આપણે જોયું છે એમ આપણે કહી શકીએ એક બીજી રીતે છે આમાં જે બીજી રીત છે આપણી પાસે આવી રીતની બીજી રીતે છે જે કાયદેસર આપણે પ્રૂવ કરી શકાય એવી જોવું જોઈએ જેમાં આપણે છે અત્યારે તમે જોઈ શકો કે ભાઈ આને આ જ વસ્તુ છે કે ભાઈ મધ્ય કેન્દ્ર ક્યુ પર મધ્ય કેન્દ્ર પર મૂકેલ ક્યુ વીજ પર લાગતું પરિણામ બળ આપણે શોધવાનું છે તો આમાં આપણે શું લઈએ છીએ કે ભાઈ આ ઓ બિંદુ છે ને ત્યાં યા માર્ક્સનું ઉગમ બિંદુ જ લઈ લઈએ છીએ બીજું અહીંયા છે આ બે ખૂણા કેટલા થાય ત્રીસ ત્રીસ ના ખૂણા થઈ જશે બરાબર ત્યાર પછી અહીંયા છે આપણા માટે ભાઈ આ આ ટુ છે એટલે કે આ ભાઈ બી વડે ક્યુ પર લાગતું બળ એફ ટુ સી વડે ક્યુ પર લાગતું બળ એફ થ્રી એ વડે ક્યુ પર લાગતું બળ એફ વન આ બધા ત્રણેય બળના મૂલ્યો તો કેવા છે સમાન જ છે જે આપણને ખબર જ છે બીજું આ અંતરે આ બધા એ થી ઓ બીથી ઓ અને સીથી ઓ અંતરે કેવા છે સમાન જ છે હવે જો આમાં કાતેજે પદ્ધતિ જો લાગુ પાડીએ ને તો થાય શું હકીકતમાં આ જે એફોન છે ને એ ટોટ આ વાયક્ષ છે અહીંયા આપણે લઈ લીધી આ એક્સ અક્ષ રેડી આવું ગમ બિંદુ થઈ ગયું તો આ એફોન ટોટલી કઈ બાજુ થાય ઋણ વાયક્ષ દિશામાં ઋણ વાયક્સની દિશામાં એટલે કે એનું મૂલ્ય એફોનનું મૂલ્ય કેટલું છે એફ જેટલું છે એટલે ત્રણેયના સરખા જ છે બરાબર તો માઇનસ જે કેરેટ વડે આપણે દસ થઈ બરાબર ત્યાર પછી જો આપણે વિચાર કરીએ તો અહીંયા છે આપણા માટે આ જે એફ ટુ બરાબર એફ બરાબર જો અહીંયા ઘટકો પડશે એફ ટુ આપણા માટે જો પેલા ચરણમાં છે અને એના બે ઘટકો પડશે આઈ કેરેટ અને જે કેરેટ એટલે કે એક્સ ઘટકે પડશે અને વાય ઘટકે પડશે તો એફ કોસ્ત્રીસ આઈ કેરેટ એફ સાયંત્રીસ જે કેરેટ એટલે આ સામેનો ઘટક પડ્યો જે કેરેટ એટલે વાય ઘટક એફ થ્રી છે એ બીજા ચરણમાં છે તમે જોઈ શકો જેમાં એક્સ ઘટક માઇનસ આવશે અને વાય ઘટક પ્લસ આવશે જો માઇનસ કોષ ત્રી સાય કેરેટ પ્લસ એફ ત્રીસ જે કેરેટ હવે તમે જોઈ શકો કે જ્યારે આ ત્રણેય બળોનો આપણે ક્યુ પર લાગતા બળોનો સદી સરવળો કરવાનો હોય તો આ ત્રણેય બળોનો જ્યારે આપણે સદીશ સરવાળો કરીએ ત્યારે આ એફ કોસ ત્રી સાય કેરેટ અને માઇનસ એફ કોસ ત્રી સાય કેરેટ આ તો બે કેન્સલ થઈ જાય સામે અહીંયા છે આ તમે જુઓ તો આ જે કેરેટવાળા પદ છે સાયત્રીસ એટલે વન આફ છે આ બે વન આફ વન આફવાળા પદ છે આ માઇનસવાળું પ્લ પદ છે એ વન છે એટલે એનું પરિણામ શું થઈ જાય ઝીરો આમ ફાઇનલી આપણે છે ઉદાહરણ નંબર છ છે એ આપણે બે રીતે આપણે વિચાર કર્યો એક બુક મુજબ અને એક આવી રીતે તમે જો ગણો અને સોલ્યુશન આપો તો કોઈ વાંધો આવે નહીં વાલીગણને એ સૂચના છે કે આ વિદ્યાર્થીઓને ખાસ કરીને તૈયારી કરાવીને પ્રેક્ટિસ લઈ લેવી